એટલે મૂંઝવણ થાય તો સારું છે, મજા આવે. ગભરામણ થાય ને તો સારું છે, ઇઝ અ ગુડ ટીચર. કન્ફ્યુઝન્સ ઊભા થાય એ સારું છે, ઇટ્સ અ ગુડ ટીચર. આ બધું તમને એક્સેલન્સ તરફ લઈ જશે. એક્ઝામ ટુ એક્સેલન્સ ઇઝ નોટ અ કેક વોક. હા, તમને એમ કે મારી પાસે 3 ડિગ્રી છે અને હું ફ્લાઇંગ કલર્સથી પાસ આવ્યો અને મને ગોલ્ડ મેડલ 6 સબ્જેક્ટમાં મળેલો છે, ને દેટ ડઝ નોટ ગેરંટી અ ગુડ જોબ. ઇવન ઇફ યુ ગેટ અ ગુડ જોબ વિથ ધસ, ઇટ ડઝ નોટ ગેરંટી અ ગુડ ટેન્યોર. હા, એની માટે આ તંત્ર પાછું એક જુદું છે. હસતા હસતા એક ક્લાસ 3 કર્મચારીએ મને કહેલું કે સ્વામી, હું 35 વર્ષથી અહીંયા ઓફિસમાં છું એઝ અ ક્લાર્ક, અને તમને હસતા હસતા એક વાત કરું કે મેં લગભગ 10 CEOને આ ઓફિસમાંથી કામ કરતાને જતા જોયા છે. મેં કહું 10 CEO બદલાણા પણ તું એનો એ? તો કે યસ. તું શું ભણેલો છું? તો કે હું તો સ્વામી 12મું પાસ છું. હું 10 CEO સાથે તે ક્લેરિકલ વર્ક બધું કર્યું? તો કે હા. મેં કહ્યું એ તારી સફળતાનું રહસ્ય શું? તેણે મને બહુ એક સરસ જવાબ આપ્યો. એ કે નવા સાહેબ આવે ને એટલે પહેલા 5 દિવસમાં સાહેબને માપી લેવાના. લે, નવા સાહેબ આવે એટલે પહેલા 5 દિવસમાં સાહેબને માપી લેવાના કે આમને શું ફાવે છે, શું નથી ફાવતું, શું ગમે છે, શું નથી ગમતું, એમના ટાઈમિંગ શું છે, ઉઠક બેઠક આવવા જવાના, કેવા લોકોને મળવા ઈચ્છે છે, કેવા લોકો ગમે છે, કેવા કામ એમને ગમે છે, કયા ટાઈમે સાહેબને આપણે વાત કરાય, કયા ટાઈમે ન કરાય, એવું પહેલા 5 દિવસમાં મારા 10-15 ક્રાઇટેરિયા છે. બોલો, આ એક્સિલન્સ. બીજું શું? 10 CEO સાથે 35 વર્ષ એક જ ઓફિસમાં ક્લેરિકલ વર્કમાં સક્સેસ જવું, ક્યારનો ફાયર થઈ જાય ખબર છે? કે 5 દિવસમાં પછી હસતા હસતા કીધું સાહેબનું પાણી બધી રીતે હું માપી લઉં, પછી સાહેબને ગમે એ પ્રમાણે જ આપણે એડજસ્ટ થઈ જઈએ. બેગું મને એક નાનું દ્રષ્ટાંત આપતો, પ્રેક્ટિકલ એક નાનું દ્રષ્ટાંત આપતો. તો કે અત્યારે જે સાહેબ છે ને એ ઓફિસમાં બેસે ને એટલે તરત એમને ચાની આદત છે. એમને મને 2 વખત આવું કહ્યું એટલે હું સમજી ગયો કે સાહેબ આવે એટલે તરત ચા આપવાની. અને જૂના સાહેબ હતા ને એ ઓફિસમાં આવીને પહેલાં 1 કલાક અગત્યના કામ પતાવે ને પછી ચા માંગતા. તો જ્યારે ચા માંગે ત્યારે આપણે ચા પીએ. આ નાની વાત નથી. હા, આ તમને બહુ જ સામાન્ય અને નાની વાત લાગે છે, પણ એડજસ્ટમેન્ટ્સ તમારે કરવાના થશે ને વર્ક પ્લેસ ઉપર, ત્યારે તમને આ બધી વાતની અગત્યતા બહુ સમજાશે, બહુ જ તમને ખ્યાલ આવશે. એટલે આ પણ એક બહુ જ મોટી સ્કિલ છે, એ તમારે તમારે ડેવલપ કરવાની. લગભગ 1 કલાક ઉપર થઈ ગયો, આપણે છેલ્લી 5 મિનિટમાં વાત પૂરી કરીએ. એક્ઝામ ટુ એક્સિલન્સમાં એક મોટી વાત એ છે, હાવ યુ હેન્ડલ ફેલિયર્સ ઇન લાઈફ. જાટકા આવવાના, કરંટ લાગવાનો, પીછેહટ થવાની, ભોંય ઉપર પડવાના, આ બધી જીવનની હકીકતો છે. બધું જ થવાનું છે. નો બડી હેઝ રીચ્ડ એટ ધ ટોપ વિધાઉટ સીઈંગ સેટબેક્સ, ફેલિયર્સ. હા કે ના? તમે એ વખતે એને હેન્ડલ કેવી રીતે કરો છો ને એ અગત્યનું છે. મારે એક ફ્રેન્ડ છે દિલ્હીમાં, એનો યરલી પે 20 કરોડ છે. મેં એને કહ્યું એટલે તમારા લોકોને ઇન્ટરવ્યૂ ખુલે કે તમને લોકોને સીધા હાયર કરે? કે નાના ખુલે ને, કારણ કે આ લેવલની પે એટલે. તો મેં કહ્યું તમારો ઇન્ટરવ્યૂ લે કોણ અને તમને ઇન્ટરવ્યૂમાં પૂછે શું એ અગત્યનું ને. તમારો 10-15 હજારનો ઇન્ટરવ્યૂ તો પૂછે ક્યાંથી ભણ્યો, કઈ કોલેજમાંથી ભણ્યો, લાગતા સર્ટિફિકેટ બતાવતો. 20 કરોડનો એન્યુઅલ પે આપવાનો એને પૂછે શું, અને પૂછનાર વ્યક્તિનું કેલિબર શું, કેનો ઇન્ટરવ્યૂ લે, અને 15 વર્ષનો એક્સપિરિયન્સ હોય. હવે એને ઇન્ટરવ્યૂમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિસ્ટમ મેનેજમેન્ટ, એચઆર,
નેટવર્કિંગ કંઈ પૂછવાનું નથી. એ ઓલરેડી 15 વર્ષથી ઘણી કંપનીઓમાં હતો, જે કંપનીઓમાં 15-20 હજાર કર્મચારીઓ હતા, 500 હજાર કરોડ, 5-25 હજાર કરોડ ટર્નઓવર હતું, દુનિયાના 50 દેશોમાં એણે વહીવટ કર્યો. એટલે એને આ બધું હવે પૂછવાનું જ નથી, તેને પૂછે શું? લાઈક જસ્ટ આસ્ક ધેમ. એટલે ઇટ વોઝ આઉટ ઓફ ઇન્ક્વિઝિટિવનેસ. વોટ એક્ઝેક્ટલી આર યુ આસ્ક્ડ? એણે મને બહુ સરસ વાત કરી કે અમને એક જ પ્રશ્ન પૂછે ને એક કલાકમાં જવાબ આપવાનો, એક કલાક સુધી અમારો જવાબ સાંભળવાનો. 3 ઇન્ટરવ્યુઅર બેઠા હોય, દે જસ્ટ આસ્ક અસ અ વેરી સિમ્પલ વન ક્વેશ્ચન, એન્ડ ધ ક્વેશ્ચન ઇઝ ડિસ્ક્રાઇબ અ સિવિયર ફેલિયર ઓફ યોર લાઈફ બિકોઝ ઓફ યોર રોંગ ડિસિશન એન્ડ હાવ યુ હેન્ડલ્ડ ઇટ. સ્ટાર્ટ ધ સ્ટોરી. તમારા જીવનની એક ગંભીર ભૂલ થઈ હોય અને સિવિયર ફેલિયર અને સેટબેક આવ્યો હોય, યુ કેમ ક્રેશિંગ ડાઉન ઓન અર્થ ફ્રોમ અ હાઈ પોઝિશન, હાઉ ડીડ યુ હેન્ડલ યોર સેલ્ફ એટ દેટ ટાઈમ, યોર ઇમોશન્સ, એક્સપ્રેશન્સ કમિંગ આઉટ ઓફ દેટ ઇમોશન્સ, યોર થોટ પ્રોસેસિસ એટ દેટ ટાઈમ, હાવ યુ કંટ્રોલ્ડ યોર માઇન્ડ એટ દેટ ટાઈમ, હાવ યુ કંટ્રોલ્ડ યોર બિહેવિયર્સ એન્ડ યોર રિલેશન્સ એટ દેટ ટાઈમ. સ્ટાર્ટ ધ સ્ટોરી. અમે સાંભળીએ, કારણ કે આ લોકોને એટલું જ જોવું છે, આને રેઇન્સ ઓફ ધ કંપની આપે હાથમાં તો એ ગ્રોથ તો કરવાનો જ છે. એટલે તમારા શું નવા નવા પ્લાન છે અમારી કંપની માટે નથી પૂછવાનું, તેની પાસે 50 છે જ, કારણ કે 20 કરોડનો માણસ છે. પણ કદાચ કાલ સવારે મોટી તકલીફ ઊભો થાય તો આ માણસ હેન્ડલ કરી શકે એમ છે કે નહીં, એટલું જ એનું કેલિબર ચેક કરવાનું છે. એ કેલિબર જ એનું ચેક થાય છે આ લેવલ ઉપર. આ લેવલ ઉપર બીજી સ્કિલ્સ જ ચેક નથી થતી. What I mean to say is, how you handle failures in your life is you. How you attain success is definitely you, but that is a small you. The bigger you is how you handle failures and setbacks in your personal life, in your family life, in your professional life, in your social life. To failures માટે એક બે guidelines તમને સરસ આપવાની, એ આખો એક બીજો વિષય છે, પણ I'll just touch to the point. ફેલિયર્સ માટે પહેલું તો રિલીઝ યોર સેલ્ફ ઓફ ધ ઓથોરિટી દેટ યુ હેવ ગિવન સમબડી ઓફ ડિસાઇડિંગ વેધર યુ આર અ ફેલિયર ઓર સક્સેસ ઇન લાઈફ. મજોરિટી ઇઝ ધીસ. સબકોન્શિયસ માઇન્ડમાં દરેક લોકોને આવું જ હોય છે કે આમ લોકો મને ફેલિયર ગણશે કે સક્સેસ ગણશે, હું આમ શું છું એકચ્યુઅલી? વાય આર યુ ગિવિંગ દેટ ઓથોરિટી એન્ડ પાવર ટુ પીપલ? આપણી મેન્ટાલિટી એટલી ચીપ છે. આઈ ટેલ યુ, 21st સેન્ચુરી જનરેશન આ તમે મિલેનલ્સ છો ને, તમારું માઇન્ડ ઘણું બધું વીક છે. તમે સામાન્ય શર્ટ લેવા જાઓ ને તો પણ તમારી જાતને 5 વખત પ્રશ્ન પૂછો કે આ શર્ટ પહેરીને હું કેવો લાગીશ. દેટ ઇઝ અ રોંગ ક્વેશ્ચન. તને ગમ્યું છે, લઈ લે અને પહેરી લે, કેવો લાગીશ શું? યુ ગોટ માય પોઈન્ટ? ઇટ્સ અ ડિફરન્ટ પોઈન્ટ વ્યૂ. તમે તમારો ડ્રેસ લેવા જાઓ છો, કપડાં લેવા જાઓ, ત્યારે પહેલો જ આ પ્રશ્ન હોય છે કે હું આમાં કેવો લાગું. હા કે ના? ટેલ મી અ બોલ્ડ યસ ઓર નો. એ ખોટો પ્રશ્ન પૂછો તમે તમારી જાતને. પ્રશ્ન એ પૂછવાનો છે કે મને ગમે છે, ફિનિશ. આઈ એમ બાઈંગ ઇટ, ઇટ્સ માય મની, આઈ હેવ ટુ વેર ઇટ, એન્ડ આઈ વેર ઇટ બીકોઝ આઈ લાઈક ઇટ.